नमस्कार मित्रों, फरी एक वार हूँ मारी यूट्यूब चैनल में तमारो हार्दिक स्वागत करूँ छू। आपणे छेल्ला लेक्चर में जोयुं के रीत नंबर त्रण भूल सुधारना नोंध नफानी वेचणी अंगे, एमां नफो भूलथी बीजा प्रमाणमां वेचाई जतो हतो। आजे रीत नंबर चार आवे छे के भूल सुधारना नोंध मूड़ी पर व्याज, एटले आजे भूल सुधारना नोंध ज करवानी छे, पण आ वखते भूल छे ने मूड़ी पर व्याज अंगेनी हशे। हूँ टूंक में तमने समझाई दू कि आ रीत शू कहवा मांगे छे। आमा थसे एवुं के मूड़ी पर व्याज छे ने भागीदार ने छे ने वर्षने अंते मळी जावुं जोईए, पण नफो वेचो ने ई पहेला, एटले टूंक में छेल्ले भागीदार ने हाउ छेल्ले नफो आपवानो होय, बधुं अपाई जाय पछी, एटले मूड़ी पर व्याजे अपाई जाय ने पछी नफो वेचवानो होय भागीदारो वच्चे। पण आमा भूले थशे कि नफो वेचाई गयो छे પણ મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય એટલે ભૂલાઈ ગયું છે। તો જોઈએ રકમ એટલે વધારે ખ્યાલ આવશે। રામ લક્ષ્મણ અને સીતા એક પેઢીના ભાગીદારો છે। તારીખ 1/4/2016 ના રોજ તેઓની મૂડી અનુક્રમે, એટલે તે લોકો જે મૂડી લેવાય એ અનુક્રમે છે, એટલે લાઈનમાં રામની 40,000, લક્ષ્મણની 30,000 અને સીતાની 80,000 અનુક્રમે, ટૂંકમાં લાઈનમાં કે પહેલું નામ રામનું તો પહેલી મૂડી રામની, બીજું નામ લક્ષ્મણનું તો બીજી મૂડી લક્ષ્મણની, ત્રીજું નામ સીતાનું તો ત્રીજી મૂડી સીતાની। એવી જ રીતે ત્રણેયની મૂડીની માહિતી આપી। હવે જે સાંભળજો ખાસ, વર્ષના અંતે નફાની વેચણી કર્યા પછી, એટલે નફો વેચાઈ ગયો પછી માલુમ પડ્યું કે મૂડી પર 12% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે, તો હવે ભૂલ સુધારના નોંધ લખો। બહુ સરળ, પહેલામાં પહેલું સ્ટેપ, પહેલાં જોઈ લો શરૂઆતની મૂડી તમારી પાસે છે એને કેટલું વ્યાજ આપવાનું, તો કે ભાઈ 12%, તો પહેલાં કાયદેસર 12% આવતું હોય ને વ્યાજ ગણી નાખો કે ભાઈ રામની મૂડી હતી 40,000, તો રામનું 40,000નું 12% લેખે વ્યાજ કેટલું થાય? 4800। લક્ષ્મણની મૂડી 30,000, તો એનું 12% લેખે વ્યાજ કેટલું થાય? 3600। સીતાની 80,000, તો એનું 12% લેખે કેટલું થશે? 9600। આ લાવવાના કઈ રીતે? તો કે મેં 4800 લાવવા છે, એટલે મારે 12% કરવાના, 40,000 મેં લીધા, કેલ્સીમાં 40,000 લખો, ગુણ્યા 12 કરો અને ટકાની નિશાની દબાવશો, એટલે એના 4800 રૂપિયા આવી જશે। પહેલું સ્ટેપ આ કે 12% લેખે ગણી નાખો, ગણાઈ જાય એટલે ત્રણેયને ટોટલ કેટલું વ્યાજ આપવાનું થાય છે એનો સરવાળો કરજો, ભાઈ 4800 + 3600 + 9600 ટોટલ 18,000 રૂપિયા તમારે આપવાના થાય છે। એટલે પહેલું સ્ટેપ આ કે 12% લેખે વ્યાજ ગણીને એનો સરવાળો કરો। બીજું સ્ટેપ, આ કુલ સરવાળાને નફા નુકસાનના પ્રમાણમાં વેચી દો। નફા નુકસાનનું પ્રમાણ એટલે શું? રકમમાં કીધું હોય રામ લક્ષ્મણ અને સીતા આ પ્રમાણમાં નફો નુકસાન વેચે છે। આપણે રકમ વાંચો તમને ક્યાં એવું દેખાશે કે આ ભાઈ આ ત્રણેય ભાગીદાર આ પ્રમાણમાં નફો નુકસાન વેચે છે? નથી આપ્યું। તો હવે આ 18,000ને કયા પ્રમાણમાં વેચશું? તો એક નિયમ છે ભાગીદારી કાયદો 1932નો, એવું કહે છે જો તમારી પાસે નફા નુકસાનનું પ્રમાણ નથી તો તમે એ નફા કે નુકસાનને સરખા પ્રમાણમાં વેચી શકો। એટલે અત્યારે મારી પાસે પ્રમાણ નથી તો હું 18,000 રૂપિયાને સરખા પ્રમાણમાં વેચીશ, એટલે ત્રણેયને સરખો 1:1, એટલે 18,000ના 3 ભાગ કરો, 6,000 આવ્યા। આ બીજું સ્ટેપ, પહેલું કાયદેસરનું વ્યાજ આવે અને ગણીને સરવાળો કરો। બીજું સ્ટેપ, સરવાળાને નફા નુકસાનના પ્રમાણમાં વેચી દેવાનું, હોય તો, ન હોય તો સરખા પ્રમાણમાં। ત્રીજું સ્ટેપ બહુ સરળ, જે આપણે છેલ્લી રીતમાં ભણીને આવ્યા કે ઉપરની રકમમાંથી નીચેની રકમ શું કરો? બાદ, એવી ત્રણેયમાં, એટલે જવાબ આવશે રામમાં આવ્યા -12,000, લક્ષ્મણમાં આવે છે -2400, સીતામાં આવે છે +3600। ઓલામાં જે નિયમ વાપરો છો એ જ નિયમ, આમાં જે માઇનસ આવે એને શું ગણાવવાનું? ઉધાર, એટલે રામ ઉધાર થશે, લક્ષ્મણે ઉધાર, જે પ્લસ આવશે એને જમા, એટલે ટૂંકમાં સીતા જમા થશે। આ ત્રીજું સ્ટેપ કે ઉપરની રકમમાંથી
રકમ ને બાદ કરો, ઉપરની રકમ માંથી નીચેની રકમ શું કરો બાદ, એટલે ખ્યાલ આવી જશે ઉધાર કોને કરવું કોને જમા. અને છેલ્લું ચોથું સ્ટેપ, આ નક્કી થઈ જાય પછી બહુ સરળ છે ચોથું સ્ટેપ, જે આપણે છેલ્લી રીતમાં કર્યું હતું એવી જ રીતે કરવાનું છે. કે ટૂંકમાં જેને આપણે માઇનસ આવ્યું હતું એને ઉધાર કર્યું હતું, તો અહીંયા પણ સેમ એ જ કરવાનું છે. કે અહીંયા આપણને માઇનસ શું આવ્યું, કોણ માઇનસ આવ્યું, તો કે ભાઈ રામ અને લક્ષ્મણ. તો એ બંનેને આપણે બંનેના મૂડી કે ચાલુ ખાતે શું કરી દેશું ઉધાર. અને પ્લસ કોણ આવ્યું, તો કે ભાઈ સીતા, તો કે સીતાના મૂડી કે ચાલુ ખાતે શું થઈ જશે જમા. બહુ સરળ રીત. ફરી એકવાર ટૂંકમાં તમને ચાર સ્ટેપ કહી દઉં. પહેલું, કાયદેસર 12% લેખે જે વ્યાજ આવતું હોય વેચીને, સોરી કાયદેસરનું 12% લેખે જે વ્યાજ આવે ગણીને આ ત્રણેયનો શું કરી નાખવાનો સરવાળો. આ પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ, એ કુલ સરવાળાને નફા નુકસાનના પ્રમાણમાં વેચી દો. જો નફા નુકસાનનું પ્રમાણ નથી તો તમે કયું પ્રમાણ વાપરી શકો, સરખું, એટલે ત્રણેયને સરખું. ત્રીજું સ્ટેપ, ઉપરની રકમમાંથી નીચેની રકમને શું કરો બાદ. ઉપરની રકમમાંથી નીચેની રકમ બાદ કરી અને નક્કી કરી દો માઇનસ આવે એ ઉધાર કરશું, પ્લસ આવશે એ જમા. અને છેલ્લું સ્ટેપ, જે માઇનસ આવ્યું છે ને આમ નોંધમાં ઉધાર કરશું અને જે પ્લસ આવ્યું છે એને જમા. તો આ તમારી ચોથી રીત થઈ કે ભૂલ સુધારણા નોંધ મૂડી પર વ્યાજ અંગે. આના પણ પ્રેક્ટિસ કરવા માટે હું તમને અહીંયા છ એક દાખલા આપું છું. આગળના વિડીયોમાં જણાવ્યું છે એવી જ રીતે તમે આને સ્ટોપ કરીને ગણતરી કરી શકો છો, અથવા મેં આગળના વિડીયોમાં વાત કરી હતી એમ તમે આને પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો. એની માટે મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હતી આગળના વિડીયોમાં, ત્યાંથી જ તમે ડાઉનલોડ કરી શકશો. પણ આપણે આજે એક દાખલાને સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ 20 નંબરનો દાખલો છે, સાગર સરિતા અને ઝરણાવાળો. સાગર સરિતા અને ઝરણા એક પેઢીના ભાગીદારો છે. જો અહીંયા કંઈ કીધું નથી કે આ પ્રમાણમાં વેચે છે, ખાલી માહિતી આપી ભાગીદારો છે. 1/4/2004 એટલે વર્ષની શરૂઆત ના રોજ મૂડી અનુક્રમે છે, એટલે લાઇનમાં સાગરની 80,000, સરિતાની 60,000 અને ઝરણાની 1,60,000. વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું, એટલે વેચાઈ ગયા પછી ખબર પડી કે મૂડી પર 8% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે. તો ભૂલ સુધારણા નોંધ લખો. તો પહેલું કામ તમે શું કરશો, પહેલા કેટલા ટકા ગણવાનું છે, 8%. તો કાયદેસર બધાના 8% ગણ નાખો, 80,000ના 8%, 60,000ના 8% અને 1,60,000ના 8%, અને એ ત્રણેયનો સરવાળો કરી નાખવાનો. પછી બીજું સ્ટેપ, એ કુલ સરવાળાને નફા નુકસાનના પ્રમાણમાં વેચી દો. ત્રીજું સ્ટેપ, ઉપરની રકમમાંથી નીચેની રકમ બાદ કરો, માઇનસ આવે એને શું કરવાનું ઉધાર અને પ્લસ આવે એને જમા. અને ચોથું સ્ટેપ, નક્કી થઈ જાય ઉધાર જમા, એટલે આમનો લખી લેવાની ઉધાર આવ્યું હોય એના મૂડી ખાતે ઉધાર અને જે જમા છું છે એના મૂડી ખાતે જમા. આ રીતે ગણતરી કરી શકાય. આ ટોટલ 6 દાખલા છે 20 થી 25 સુધીના. તમે આ વિડીયો સ્ટોપ કરીને પણ ગણતરી કરી શકો છો, અને અગાઉ વાત કરી એમ ડિસ્ક્રિપ્શનમાંથી લિંક પણ સીધી પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો. આ થઈ આપણી ચોથી રીત કે ભૂલ સુધારણા નોંધ મૂડી પર વ્યાજ અંગે. હું આશા રાખું છું કે આ રીતમાં તમને પૂરેપૂરો ખ્યાલ આવ્યો હશે. કદાચ ન આવ્યો હોય તો ફરી એકવાર તમને વિનંતી કરું છું કે કોમેન્ટમાં લખીને જણાવો, જેથી આપણે આગળના વિડીયોમાં એ ભૂલ સુધારી શકાય અથવા તો એની બાબતે ફરીસર ચર્ચા થઈ શકે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડજો, જેને કારણે તેઓ લોકોને પણ તેનો લાભ મળે. ત્યાં સુધી નમસ્કાર.